अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। सुखदेव जी महाराज परीक्षित ने कहे, राजन तारी माता ना गर्भ मां जरे अस्वस्थमाए ब्रह्मास्त्र छोड़ू કોઈ રીતે બચી શકાય એવું હતો નહીં, ત્યારે ઉત્તરા ભગવાન દ્વારકાધીશના ચરણમાં ગઈ, એના સસરા અર્જુન પાસે ન ગઈ, ભીમ પાસે ન ગઈ, ધર્મરાજ પાસે ન ગઈ, નિકુળ સહદેવ પાસે ન ગઈ, એની સાસુ પાસે ન ગઈ અને ભગવાનના ચરણમાં ગઈ. ઉત્તરાએ પ્રાર્થના કરી, ઉત્તરા વાચ પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ યત્ર મૃત્યુઃ પરસ્પરમ. હે રાજા પરીક્ષિત, તારી માતા ભગવાનની પાસે પ્રાર્થના કરી, હે જગતના પિતા, હે પરમેશ્વર, હે દેવાના દેવ, હે અંતર્યામી, મારી રક્ષા કરો. મારા ગર્ભમાં દીકરી હો અથવા દીકરો હોય ને કંઈ થવું ન જોઈએ. હું નથી કહેતી દીકરો જ હો, પણ મારા ઉદરમાં જે કંઈ સંતાન છે એની રક્ષા કરો. ભગવાન કોઈના ગર્ભમાં નથી જાતા, પણ હે રાજા પરીક્ષિત, તારા પૂર્વજની પુનાય, તારા પૂર્વજની ગૌ માતાની સેવા, એના આત્મબળના લીધે ભગવાન અંગૂઠા જેવું રૂપ લઈ તારી માતાના ઉદરમાં તારી રક્ષા કરી. પણ રાજા, તારાથી કેવો અપરાધ થઈ ગયો કે હવે ઈશ્વર પણ તને માફ નહીં કરે, બચાવી નહીં શકે, તારી રક્ષા નહીં થાય. તે ગાયને ન બચાવી, ગાય માટે તે કાંઈ ન કર્યું. જે ગાયને મારતો તેને છોડી દીધો. ગાયે તને પ્રાર્થના કરી, બળદે તને પ્રાર્થના કરી કે આ ધરતી ગાય બનીને રડે છે, હું ધર્મ બળદ બનીને તમારી શરણમાં આવ્યો, અમારું હવે શું? ભગવાન કૃષ્ણ તો જતા રહ્યા અને તું પેલાને દંડ ન કરી શક્યો, એનું આ પરિણામ છે. ગાયને મારનારો તો પાપી છે, પણ એ સાંભળતો હોય, જાણતો હોય, દેખતો હોય અને ખબર હોય અને ન બોલે તો એ ડબલ પાપી છે. માટે પ્રાર્થના છે. આ તો શ્રીમદ ભાગવતની કથા છે, હું તમને કથાનો સાર કહું છું. ગાયથી જ આ કથા આરંભ થઈ છે ને ગાયથી જ પૂરી થાય છે. કાલે મેં તમને ટૂંકમાં 24 અવતાર કયા, શ્રીમદ ભાગવત 18,000 શ્લોકનો આ શાસ્ત્ર 335 અધ્યાય. પહેલા સ્કંદમાં તમારી ને મારી જીવનની કથા છે, બીજા સ્કંદમાં પરિષદના પ્રશ્ન છે 7, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ. બધાએ હાથ જોડી દીધા હોય ત્યારે કોની ચરણમાં જવું જોઈએ, કોનું ભજન કરવું, આ જીવનો અંતે સાથી કોણ, મર્યા પછી જીવ ક્યાં જાય છે, આ જીવ ક્યાંથી આવ્યો છે, આ જીવ શું કામ આવ્યો છે, હવે ક્યાં જવાનો છે. આ 7 પ્રશ્ન સુખદેવજી આખી સૃષ્ટિની રચના કરી. બીજા સ્કંદમાં સુખદેવજી મહારાજે ભગવાનની બાળ લીલાનો પરિચય આપ્યો. ત્રીજા સ્કંદમાં આ સૃષ્ટિની રચનાની કથા બતાવી. ચોથા સ્કંદમાં ભગવાન શિવ સતીનો સંવાદ, ધ્રુવ જીવન ચરિત્ર, ભગવાન કપિલનો અવતાર. પાંચમા સ્કંદમાં રાજા ભરતની કથા, પ્રિયવતની કથા, જ્યાં દેશના ઉપરથી નામ ભારત પડ્યો, દેશનો રાજા હતો, બધું છોડીને જંગલમાં ગયો પણ એક હરણ પાળ્યું અને હરણ પાળવાથી એને બીજો જન્મ હરણ થવું પડ્યું. તો આપણે કૂતરા પાળશું તો શું થશે? અંતે મતિસા ગતિ, સુખદેવજી બોલે, માટે ગાય પાળો, કૂતરાને પાળો, એને રોટલા નાખો, પણ ગાય એની સેવા કરો. કૂતરાને પળાય, ગાયની સેવા થાય, ગૌ માતાની સેવા, સેવાથી જ ઈશ્વર રાજી થાય છે. 18,000 પદ્મ
વાનર સેના અને 68 કરોડ, એમાં એક હનુમાનજી જ પૂજાય છે. કેમ? એને સેવા કરી, પાછું વળીને જોયું નહીં, એને જસ અપજસ માન અપમાન કાંઈ જોયું નહીં. સાહેબ આજે પૂજાય છે. આ તો હવે બધા મંદિરો થયા નગર, એવું કોઈ ગામ એવું નગર, રામ મંદિર ન હોય, શિવ મંદિર ન હોય, જગદંબાનું મંદિર ન હોય, પણ એવું કોઈ ગામ એવું કોઈ નગર નહીં કે જે હનુમાનનું મંદિર ન હોય, જાપે બેઠો જ હોય. સાહેબ બધાય દેવતાઓ આવે છે જાય છે, હનુમાન એક વાર આવ્યા પછી જતા નથી. એનો જન્મ દિવસ હનુમાન જયંતિ નહીં, જયંતિ એને કહેવાય છે જગતમાં હાજર ન હોય. કાલ હનુમાનજીનો જન્મ દિવસ છે, કે હાજર છે, હનુમાન જયંતિ નથી. એ તો આપણે નામ પડ્યું, જયંતિ એને કહેવાય જે જગતમાં હાજર ન હોય. હનુમાનનો જન્મ દિવસ છે કાલ. તો તમને બધાને અત્યારથી હનુમાન જન્મ દિવસને વધાય હો, વધાય હો, વધાય હો, વધાય હો. સારા વિશ્વને લક્ષ ચેનલ માધ્યમ દ્વારા આવતીકાલે હનુમાનજીનો જન્મ ઉત્સવ છે. આખા સુરત શહેર નગરવાસીઓને, સારા વિશ્વને હનુમાનજીના જન્મની ખૂબ ખૂબ શુભકામના. એકવાર જોર જોર જોરથી જે જે કાર કરો, બોલ એકંદરિયા હનુમાનજી મહારાજ. કહેવાનો ભાવ, મહાદેવ કૈલાસમાં બેઠા છે, હનુમાનજી તમારી વચમાં બેઠા છે. એ તો આપણો શ્વાસ છે. હનુમાનજી હોય નહીં તો આપણે જીવી જ નહીં. સાહેબ હનુમાન એટલે સાક્ષાત શંકર, મહાદેવનું રૂપ. શંકરનો પુત્ર નથી, શંકર સ્વયં કેસરી નંદન, ત્રણ બાપ છે. અરે બે બાપ તો સાંભળ્યા, પણ હનુમાનના ત્રણ બાપ. શંકર ભગવાન ભોલેનાથ, વાયુને પિતા બનાવ્યા, કેસરીને પિતા બનાવ્યા અને પવનને પિતા બનાવ્યા. વાયુને પવન અલગ છે સાહેબ, પવન હોય મંદ મંદ ચાલે, વાયુ તોફાન કરે, અવાજ કરે. અને એ હનુમાનજી મહારાજ ગાયના પૂંછડામાં છે. કોઈ પણ તમારા બાળકને નજર લાગી હોય, રોતું હોય, સાનું ન રહેતું હોય, પેટમાં વરાત થઈ ગયું હોય, ગળે આસડી પડી હોય, આંખો આવી ગઈ હોય, સબકડા નીકળ્યા હોય, તાવ ચડી ગયો હોય, દૂધ પસતું ન હોય, એને દેશી ગાયના પૂંછડાથી ઉજળી નાખો. કૃષ્ણને નાખવામાં આવી સાહેબ. તો કહેવાનો ભાવ, ભગવાન કોઈના પેટમાં જાતા નથી. રે રાજા પરિશી, તારા માતાના પેટમાં, તારી માતાના ઉદરમાં તારી રક્ષા કરવા માટે ભગવાને અંગૂઠા જેટલું રૂપ લઈ તને બચાવ્યું. પણ તે ગાયને ન બચાવી, અને એ ગાયની હાય લાગી, એ બળદની હાય લાગી, તારી મતિ બગડી, અને એક સંતના ગળામાં સાપ પહેરાયો. સાધુએ તારું શું બગાડ્યું હતું? મહાત્માએ તારું શું બગાડ્યું હતું? તારો કોઈ લડાઈ ઝઘડો કોઈ પરિચય બોલે ના, આનું કારણ શું? સુખદેવજીને પ્રશ્ન કરે પરિક્ષિત મહારાજ, આનું શું કારણ? કે તારા ઘરમાં અનૈતિનું ધન આવી ગયું. જેના ઘરમાં એક વાર અનૈતિનું ધન આવી જાય પછી વંશ ખતમ થઈ જાય. થોડી વાર લાગે પણ કોઈ બચે નહીં, પણ તકલીફ ચાલુ થઈ જાય. સાહેબ તમે મંદિરમાં સેવા કરો, ભોજન કરો, પ્રસાદ લો, તમારો હક છે. કોઈ પણ ધર્મસ્થાનમાં સેવા કરો, તમારો હક છે. પણ ગાયનું, ધર્મનું, બ્રાહ્મણનું ધન, સાધુનું, અતીતનું ધન આપણા ઘરમાં આવી જાય તો મહારાજ વંશ ખતમ થઈ જાય. સુખદેવજી કહેશે, રાજન તારા ઘરમાં અનિતિનું ધન આવ્યું. કૃષ્ણ ભગવાને બહુ રોક્યો ભીમને, ભીમ આપણા પાપીને મારવા નહોતો, કારણ કે હજારો રાજાઓને પકડી એના મસ્તક કાપીને હવન કરવાનો હતો. હજારો બેન દીકરીઓ મને ચિઠ્ઠી લખી કે અમારા લગ્ન છે, અમારું કન્યાદાન કોણ થશે, અને અમારા પિતા જેલમાં છે. અને રાજાઓએ ચિઠ્ઠી લખી કે આપણે મારી નાખશે, આપણે એને બચાવવા માટે આવ્યા હતા, આપણું કામ પૂરું થયું. આ અનૈતિનું ધન છે, બ્રાહ્મણોનું ધન છે, ગૌચરનું ધન છે, ગાયોનું ધન છે. જરાસંને કોઈને નહીં છોડે, બધાને લૂંટ્યા. એને ખબર જ ન રહી કે એક દિન મોત મને મારી નાખશે. પણ ભીમ માન્યો નહીં. એને કહ્યું, તમે તો ગોવાળિયા આવશો, તમારા બાપ દાદાને સાપ છે, તમે રાજા ન બની શકો, અમે રાજા છીએ.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અને ભીમે જબરજસ્તી લઈને આવે છે સાહેબ, ભાગવતમાં લખ્યું આવતા વે, હજી તો પગ મૂક્યો નહીં, હગી ફઈનો છોકરો શિશુપાલ કૃષ્ણને 108 ગાળો દીધી, ભયંકર હારા મહારી, બધા મારવા દોડ્યા તો કૃષ્ણે કીધું મારશો નહીં, કારણ કે મેં તમને સાથ આપ્યો તો મારો આ નંબર આવ્યો। પાપીને સાથ આપે, ખોટાને સાથ આપે, એની પણ આ દશા થાય સાહેબ। દુર્યોધન પાપી હતો, બધા જાણતા હતા, પણ જેણે જેણે સાથ આપ્યો બધા બે મોત મર્યા। ચાહે દીકરો હોય, બાપ હોય, ભાઈ હોય, કુટુંબ કોઈ પણ હોય, એક હશે તો કુટુંબને ભોગવવું પડશે સાહેબ। આખું કુટુંબ અમાઈ ગયું પાંડવોનું, કૌરવોનું, બધા જાણો છો। એટલી બધી ગાળો દીધી, કૃષ્ણથી સહન થયું નહીં। યજ્ઞ ચાલી રહ્યો હતો અને શિશુપાલનું માથું કાપ્યું એટલે હજારો રાજાઓ લડવા આવ્યા, હજારોની લાશ પડી, પછી લાડવા ડાળબદ બધું પડ્યું રહ્યું સાહેબ, લાશો જલવામાં થાકી ગયા સાહેબ। આ પાપનું ધન આવતા, આટલા મોટા પાંડવો ધર્માત્મા જુગાર રમ્યા સાહેબ, જુગાર જેવું કોઈ પાપ નથી। હે રાજા, તે જ કળજુગને કીધું તું જુગાર રમાતો એના ઘરમાં રહેવું, મદિરા પાન પડતાના ઘરમાં રહેવું, ન ખાવાનું ખાતાના ઘરમાં રહેવું, ખોટું કરતાના ઘરમાં રહેવું, અને તેનું ધન હોય એના ઘરમાં રહેવું, તારા શબ્દો છે અને તારા જ બાપ દાદાએ એ જુગાર રમ્યો, દ્રૌપદીને દાવમાં મૂક્યા, એ તો પરમાત્મા કૃષ્ણને પુકાર્યા, એની લાજ બચી ગઈ। અંતે પાંડવો ખૂબ દુઃખી થયા, રાજપાટ ઘરબાર છોડીને 13 વર્ષ ભટક્યા તો એ સુખી ન થયા। અંતે મહાભારત થયું, દુર્યોધનને જેને જેને સાથ આપ્યો બધા હોમાઈ ગયા, અને ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષમાં રહી પાંડવોને જીત કરી દ્વારકા પહોંચ્યા। યાદવોએ પણ આ જ દશા કરી, સંતોનો અપરાધ કર્યો, મદિરા પીન સાધુઓનું, અને જ્યારે અનિતિનું ધન આવે ત્યારે જ આવા કામ હુજે સાહેબ, ત્યારે જ માણસ ઉલટા રસ્તે ચડે, પાપના રસ્તે ચડે। માટે મારી પ્રાર્થના છે મારા બાપ, વ્યસનથી દૂર રહેજો, ન ખાવાનું ન ખાશો, ન પીવાનું ન પીશો, બધાય સંતો બધાય શાસ્ત્રો તમને ના પાડે છે, ઈશ્વરે તમને સંપત્તિ આપી, ખૂબ ખાઓ પીઓ, સારો ખાઓ, ખૂબ તમારા પરિવાર સાથે જીવો, ખૂબ તમારા બાળકોને ભણાવો, પૈસો કમાવો પાપ નથી, પણ પૈસાની પાછળ પરમાત્માને ભૂલવો, પૈસા માટે અધર્મ કરવો, પૈસા માટે પાપ કરવો, એ આપણું કર્તવ્ય નથી। અને એ પાંડવોએ પણ તને રાજ આપીને ગયા, અને એ જ અધર્મનું ધન મુંગટ પહેર્યો, અને સતાય એ મુંગટ પહેર્યો, તારી મતી મારી ગઈ કે ગાયને પેલો મારે છે, બળદના ત્રણ પગ કાપ્યા છે, એ રડે છે, અને જે મારતો હતો એને તે કાંઈ ન કીધું, ચલો મારનારને પાપ નથી, કારણ કે એનો ધંધો કસાય હતો, પણ તું તો કસાય નહોતો, એનું આ પરિણામ છે, તારી મતી મારી, કળજુગ તારા માથે બેસી ગયો, અને તેનું ધન હોય એટલે કળજુગ આવે, અને તે એક સંતના ગળામાં મરેલો સાપ કરાવ્યો, અને સંતે સાપ આપ્યો, આ તો મોતના મુખમાં બેઠો, છેલ્લો દિવસ છે રાજા તારો, આવતીકાલે તારું મૃત્યુ થશે, પછી ખબર નહીં ભગવાન જાણે કયા જન્મમાં ભેગા થશું, રાજા બોલ તારી સુવી ઈચ્છા છે, હું તને 6-6 દિવસથી કથા સંભળાવું છું, મેં કાંઈ બાકી ન રાખ્યું નથી, પણ સત્તા અંતિમ ઈચ્છા બોલ, ત્યારે કહેશે મને કૃષ્ણ જન્મની કથા સંભળાવો, ભગવાનની જન્મ કથા સાંભળતા સાંભળતા મારા પ્રાણ જાય, અને સુખદેવજીના મુખમાંથી નીકળ્યો આંબો અખંડ ભુવન માથી ઉત
શ્રીમદ ભાગવત ની કથા નો સાર સુખદેવજી બોલ્યા. ચાર
ભગવાનના જન્મની કથા સંભળાવો. અને શ્રીમદ ભાગવત ની કથા છે, આપ બધા જાણો છો. ભગવાન ગોકુળમાં પધાર્યા, પુત્રનો ઉદ્ધાર કર્યો. આગલા જન્મની બલિની પુત્રી હતી. ભગવાન વામનને જોઈને દીકરો બનાવવાની ઈચ્છા કરી, પણ જ્યારે ભગવાને વૈરાટ રૂપ લઈને બલિને બાંધ્યો ત્યારે એમ થયું કે આ છોકરાને ઝેર આપવો જોઈએ. ભગવાને કહ્યું તથાસ્તુ. પરમાત્મા બધાની ઈચ્છા પૂરી કરે, સારી હશે તો સારી, ખરાબ હશે તો જવાબદાર તમારી. એ પુતનાનો ઉદ્ધાર કર્યો. શંકાસુરને, ત્રણાવતને, જે જે કંસે રાક્ષસો મોકલા બધાને માર્યા. ભગવાન હળવળે મોટા થયા, બાળ લીલાઓ કરી, મિત્ર મંડળ બનાવ્યું, માખણ ચોરી કરી, વાસળાઓને ચાર્યા. બ્રહ્માએ પરીક્ષા કરી, વાસળાઓનું હરણ કર્યું, ગોપ બાવળોનું હરણ કર્યું. ભગવાને ગોપવૃંદોનું રૂપ લઈ, વાસળાઓનું રૂપ લઈ એક વર્ષ સુધી લીલા કરી. એ ગોપીઓ કેવી ભાગશાળી, એ ગાયો કેવી ભાગશાળી. ભગવાન વાસળો બને એનું દૂધ પીતા, જેવા ગોવાળો એવા જ રૂપ લીધા. એક વર્ષ સુધી પ્રભુએ આ લીલા કરી, ગાયોને ચારી. બ્રહ્માજી જોવા આવ્યા તો એ જ ભગવાન લીલા કરી રહ્યા છે, બાળકોની વચમાં જમી રહ્યા છે, નાના નાના વાસળાઓ ચરી રહ્યા છે. બ્રહ્માને થયું મેં ગુફામાં પૂરે, એ સાચા કે આ સાચા? ભગવાનની લીલા સમજવી બહુ કઠણ સતાય, એના માટે શાસ્ત્રોનો સંગ કરવો પડે, સત્સંગ કરવો પડે, કોઈ સાચાનો સંગ કરવો પડે, ત્યારે ભગવાન ગુરુ સમજાય છે. કરવું તો આપણે ઘણું છે, ભાઈ કે મારે આખું ભારત બદલી દેવું છે. ઘરવાળી બહુ હસવા લાગી જોર જોરથી. પેલો કે કેમ હશે, હું તને કહું છું ને, મને જો ભારતની સત્તામણા તો આખું ભારત બદલી નાખું જોરથી. હજી પેલી કે કેમ હસો છો, એના ધણીએ કીધું કેમ હશો કે આ લેંગો હવારનો પહેર્યો બદલો, હવારનો ઊંધો પહેર્યો છે એ ભારત બદલે. સાહેબ, ભારત તો બદલવા માટે તો જીવને પલટન થવું પડે, આવો સત્સંગ કરવો પડે, આવા શાસ્ત્રોનો સહારો લેવો પડે, ગાયને સમજવી પડે.
બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. તમારા ને મારા પર કૃપા થઈ એટલે છ દિવસ બેસીને આપણે ભાગવતનું રસપાન કરી રહ્યા છીએ. જુઓ આ સુખદેવજી પરિચિતના કાનમાં રેડ્યો, મોઢેથી નહીં કાનમાં. આ ભાગવત રસ છે તો તમે ધ્યાનથી સાંભળો તો જીવન બદલાઈ જાય સાહેબ, પલટાઈ જાય. કથામાં તો આપણે બહુ બેઠા, બહુ લોકોની કથા સાંભળી, કેટલાયને સાંભળી નાખ્યા, પણ આ કથા સાંભળી નાખતા નહીં સાહેબ. તમારા ગામમાં તમારા દેશમાં ગાય વાસળા નંદી ઉભા, બે મહિના કપરો સમય છે, ઈશ્વરે તમને આપ્યું હોય તો નાખજો. મારી ગૌશાળાને એટલું બધું નથી, ગાય ગાય હોય જ્યાં તમને ઈચ્છા લાગે, જ્યાં ગૌશાળામાં જેને જરૂર છે એને આપજો. હું રોજ તમને યાદ અપાવું, મને એકલાને નહીં, જેને જરૂર છે એને આપજો. ભરેલાને ભરશો નહીં સાહેબ, શાસ્ત્રો ના પાડે છે. જેને જરૂર છે એને મદદ કરજો, ગમે ત્યાં ગાયો હોય, ગમે ત્યાં ગૌશાળા હોય, જ્યાં તમને એવું લાગે કરજો સાહેબ. આપણે છ દિવસથી ગાયના જ નામનું સાંભળીએ છીએ. જે લોકો જોતા હશે ને ખબર એ સમજતા હશે કે ગાયની કથા ક્યાંથી બોલાઈ રહી છે. મેં તમને શાસ્ત્રોમાં લખી તે જ કથા કહી છે. એવું કોઈ શાસ્ત્ર નથી જેમાં ગાયની મહિમા ન હોય સાહેબ. વેદોમાં પણ ગાયોની મહિમા છે. આ કળયુગમાં જ આપણે ગાય ગાય કરીએ એવું નથી. યુગો વીતી ગયા સાહેબ. રામની પહેલા પણ ગાયોની મહિમા હતી, શિવ પહેલા પણ ગાયની મહિમા હતી. ગાય કોઈની પત્ની નથી, કોઈની પુત્રી નથી, કોઈની કન્યા નથી, કોઈની દીકરી, ગાય માં છે. જગદંબા દીકરી બને છે, પત્ની બને છે, પુત્રી બને છે, લગ્ન કરે છે. ગાય કોઈ પતિ નથી એનો, કોઈની દીકરી નથી, સર્વની માં છે. દેવતાઓ હો, રાક્ષસો હો, મનુષ્ય હો, ગંધર્વ હો, કોઈ પણ હો, ગાય ગાય છે. એમાં કોઈ જાતપાત નથી હોતી. મેં તમને બે દિવસ પહેલા કહ્યું કે આપણા સૌરાષ્ટ્રમાં ગીર છે તો મારી ત્યાં કાંકરે જ છે. અલગ અલગ રંગ છે પણ ગાય ગાય છે, દેશી ગાય. એની સેવા કરીને પછી એનું ગૌમૂત્રનું દહીં દૂધનો ઉપયોગ કરો, તમારા ઘરમાં બીમારી આવે નહીં સાહેબ. ગૌમૂત્રમાં બહુ તાકાત છે, પણ સેવા કરીને લેજો. તમે સેવા ન કરી શકતા હો અને ક્યાંયથી ખરીદીને લાવો તો ઠીક છે, પણ સેવા કરી શકતા હો તો એ ગૌમૂત્રનો ઉપયોગ કરજો. એમાં ખાસ જેને કેન્સલ થયા હોય, જેને બી કેન્સલ હોય, એ તાજું ગૌમૂત્ર રોજ પીવો, એ અડધો કપ સાહેબ તાજું હે. અને ન મળે તો કાચની બોટલમાં ત્રણ દિવસ રાખો. દક્ષિત ભાઈ કહેતે થે, રાજીવ દીક્ષિત, એણે ભાગવત મહારાજનું એક ગોશાસ્ત્ર વાંચીને પછી આ દેશને સંદેશો આપ્યો છે. બધા સંતો કહે છે, એવું નથી હું કહું. જો કાલથી એમ કહેવા લાગે કે ભાઈ 500 રૂપિયા લીટર ગૌમૂત્ર મળશે અને 120 રૂપિયા કિલો ગાયનું સાણ મળશે, જો આ સરકાર બોલી દે તો ઘેરે ઘેરે ગાય પાસે આવી જાય સાહેબ. એક વાર બોલી દે તો, અને પરદેશમાં વેચાય છે ગાયના સાણની દવાઓ થાય છે, ગૌમૂત્રની દવાઓ થાય છે સાહેબ. હવે તો ભારતમાં થવા લાગી, પણ આપણને મફતમાં કઈ વસ્તુ મળે છે એની કદર નથી કરતા. તમારા વોટ્સઅપમાં રોજ સુવિચાર આવે છે, તમે બધા વાંચતા હશો, પણ એનો કોઈ ફરક નહીં પડે સાહેબ. વોટ્સઅપમાં તમે દેશી ભક્તિના ગીત લખો, દેશભક્તિની વાતો કરો, સુવિચારો બોલો, તમે કોઈકને મોકલો, એનાથી કોઈ ફરક નહીં પડે. એનું આચરણ કરો. ડોંગરજી બાપા કહેતા હતા, તમે જે જગતને સંભળાવો છો પહેલા તમે આચરણ કરો. આ સંતોએ ભજન ગાયા છે, એને પોલે અનુભવ કર્યો. સંતોએ કથા ગાય છે એનો એને અનુભવ કર્યો સાહેબ. ડોક્ટરોએ દવા કાઢી એનો અનુભવ કર્યો. પહેલા વૈદ પોતે દવા ખાતો, જે ગાય રાખે પહેલા મૂત્ર પીવે અને પછી એને શું ફાયદો થાય છે સમાજને કે. તમારે આચરણમાં મૂકવું પડશે. બીજાને ઉપદેશ આપશો તો અસર નહીં પડે સાહેબ. પહેલા આચરણમાં મૂકો. આચરણ જેનું સ્વસ્થ આચરણ, જેનું સ્વસ્થ ચરિત્ર, એની પૂજા છે. હનુમાન વાંદરા જેવો લાગે આખી દુનિયા પૂજે સાહેબ. જગદંબા મહાકાળી વસ્ત્રહીન લાગે પણ જગત પૂજે એને સાહેબ.
નહીં તો આપણી જાતના નથી, રામ આપણી જાતમાં નથી જન્મા, કૃષ્ણ આપણી નાતમાં નથી જન્મા, હનુમાન આપણી નાતમાં નથી, અરે જગદંબા આપણી નાતમાં નથી જન્મી. સદા તારા વિશ્વની પૂજા કરે છે સાહેબ. આનું કારણ ગાય, આ બધા ગાયના શરીરમાંથી નીકળ્યા છે અને તકલીફ પડે એટલે પાછા ગાયના શરીરમાં ઘૂસી જાય છે. હાલતું ચાલતું મંદિર છે ગાય, ચાહે લૂલી હો, લંગડી હો, અપંગ કોઈ બી હો, ગાય ગાય છે સાહેબ. અને એ ભગવાન કૃષ્ણએ બ્રહ્માનો કાન પકડીને કીધું, ગાય માટે આવ્યો છું, તારા માટે નહીં. અને પછી મોટા થયા અને ગાયો ચારી. તમે બધા ભાગવત સાંભળતા હશો, જાણો છો, સિરિયલો જુઓ છો, પણ સાંભળવામાં ને જોવામાં બહુ ફરક છે સાહેબ. ક્યારેક જોયેલું ખોટું પણ હોય, આંખોથી દેખેલું ક્યારેક ખોટું પણ હોય સાહેબ. બે બેન ભાઈ જાતા હોય અને એની મસ્તીમાં હોય, હસતા ખેલતા આપણે એને અવળા ભાવે દેખીએ, આપણને ખબર નથી. એટલા માટે કથા તમને મને ચેતન કરે છે. ભગવાન કૃષ્ણ ગાયોની પાછળ 11 વર્ષ 52 દિવસ સુધી દોડ્યા છે, ખુલ્લા પહેરે પોતાની એકલાની ગાયોની. આ ગોપીઓ એટલે એના ગીત ગાતી હતી કે બધી ગોપીઓની ગાયો ચારવા જતો ભગવાન. કાગબાપુ કહેતા હતા કે ભગવાન કૃષ્ણ ગાયો લઈ નીકળે એટલે કે ગોપી ઊભી હોય પાહ્યો, કનૈયા મારી ગાય લઈ જા, બીજી ગોપી કનૈયા મારી ગાય, બધા વ્રજવાસીઓની ગાયો ચરાવતા ભગવાન. ગોવાળ બન્યા ગાયના નોકર, પછી ગોપાલ બન્યા ગાયના સેવક. ઈશ્વર જો ગાયનો સેવક હોય તો આપણે ગાયના માલિક કેમ બની શકીએ? ગાય આપણી માં છે સાહેબ. ગાય કરતા વિશેષ એના છોકરામાં તાકાત છે. બળદ એટલે ધર્મ. ગાયો તો બધાએ રાખતા હોય પણ એના દીકરાઓ રખડે તો માં રાજી ન થાય. તમે પરમાત્માની ગમે એટલી પૂજા કરો, ગમે એટલી સેવા કરો, ગમે એટલા એના નામે પૈસા વાપરો, પણ તમે ગાયની સેવા નહીં કરો તો ઈશ્વર પાસે પોગશે નહીં આપણો. કારણ કે ગાય ધર્મનો પાયો છે, સનાતન ધર્મની માં છે, આ દેશની માં છે, ભગવાનની માં છે. એટલે તો ભગવાન ઉઘાડા પગે ચારે છે, પગમાં જોડા ન પહેર્યા, સીવેલા કપડા ન પહેર્યા, અને ભગવાને ગાયો ચારી. અને જેટલા જેટલા રાક્ષસોને મોકલ્યા ગાયોને મારવા, ભગવાને બધાનો ઉદ્ધાર કર્યો. એકવાર ગાય યમુનાજીનું પાણી પીને બધી મરી ગઈ. ભગવાનને થયું કે આનું કારણ ખબર પડી કે એમાં કાલીનાગ રહે છે, વર્ષોથી રહેતો હતો. તો ભગવાને પોતાની દ્રષ્ટિથી, અમી દ્રષ્ટિથી ગાયોને જીવિત કરી અને પોતે યમુનાજીમાં ગયા, કાલીનાગને દંડ કર્યો. ઈશ્વર ધર્મ વિરોધ જે ચાલે એને દંડ કરે છે, પરમાત્માનો નિયમ છે. જબ જબ હોઈ છે. દેવી જ્યારે ધર્મની હાનિ થાય, યાદ રાખજો સનાતન ધર્મનો કોઈ નાશ નથી કરી શકતો. કૃષ્ણ પણ ગીતામાં કહે છે,
સનાતન ધર્મનો કોઈ નાશ નથી કરશે. રામાયણમાં ભગવાન શિવ કહે છે ધર્મનું નુકસાન પણ કોઈ નથી કરતું, પણ જ્યારે ધર્મને હાનિ થાય, ધર્મને ક્યારે હાનિ થાય, જ્યારે ગાય તકલીફમાં આવે, ગાય દુઃખી થાય. ગાયની તમે સેવા કરીને ગાય રાજી થઈ ગઈ, તમારો બેડો પાર, તમારા પિતૃનો ઉદ્ધાર, તમારો ધર્મ સ્વાદ. પણ ગાય દુઃખી થઈ, તમારો ધર્મ, તમારા ભગવાન, તમારા ઈષ્ટ તમને કોઈ નહીં જવાબ દે સાહેબ, ભલે માનતાઓ કરો. આ શિવના શબ્દો છે. બાળહી અધમ અસુરો અભિમાની. લોકો અધમ અસુરી વખત નથી છે, બસ પૈસાથી જ બધું લો છે, દૂધ ખાવું છે, કોઈને સેવા નથી કરવી. પણ તમે દૂધ શેનું છે તો જુઓ, ઘી ખાવું છે, ગાય નથી રાખવી, દહીં ખાવું છે, છાશ ખાવું છે, ગાય નથી માનવી, એમ નહીં બને સાહેબ. તમારા બાળકો સામે જુઓ, આ બજારની જેટલી વસ્તુ છે અત્યારે હાનિકારક છે. ઈશ્વરે તમને આપ્યું હોય તો ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી. કાલે હનુમાન જયંતી છે, અહીં હવન છે, જોકે આ બધા લખે છે દેશી ગાયોનું ઘી, પણ ખબર નહીં અત્યારે એટલી બધી ગાયો ક્યાં છે, દેશી ગાયનું ઘી તમને મળે સાહેબ. પણ વેચતા અને મુબારક, બાકી તો ઘીમાં એવી વસ્તુ મેળાય છે કે હવન કરો તો ઉલટું થાય સાહેબ. તો બની શકે તો શુદ્ધથી પૂજા પાઠ હવન દેશી ગાયથી કરો સાહેબ. શિવને રોજ દૂધ ચડાવો. શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને દૂધ એટલા માટે ચડાવીએ છીએ આપણે કે આ ધરતીનું બેલેન્સ જળવાઈ રહે. શ્રાવણ મહિનામાં દૂધ ખાવાની મનાય છે, ભાદરોમાં છાશ દાય ખાવાની મનાય છે. આપણા પૂર્વજો હું પાળતા હતા. અત્યારે તો માણસ 12 વાગે ખાઈ લેશે, ને તો 12 વાગ્યા પછી ખાવાની મનાય હતી સાહેબ. અમે ગમે એટલા ભૂખ્યા મરી જઈએ, 12 વાગે એટલે પૂરપૂરું થઈ ગયું સાહેબ. 12 વાગ્યા પછી પ્રેત ભોજન. પણ તમે તો મહેનત કરો, પરિશ્રમ કરો, સમય છે. પણ એક નિયમથી માણસ જીવતો હતો, સ્વયંથી માણસ જીવતો એટલે એને ખબર પડતી હતી ગાય શું છે. તમારા ઘરમાં ગાયનું દૂધ મેળવીને વલોણું કરીને એનું જે દહીં, એનું જે ઘી છે, એનો તમે ખાવા પ્રયોગ કરો, દીવાબત્તીમાં પ્રયોગ કરો, હવનમાં પ્રયોગ કરો, 3 મહિના કરી જુઓ સાહેબ. ક્યાંય દેશી ગાયનું દૂધ, દહીં, માખણ, ઘી મળતું હોય તો લાવો. ઈશ્વરે તમને સંપત્તિ આપી હોય તો એનો ઉપયોગ કરજો તો ગાય બચશે. જો કે ભારતના બધી કથા કરવાની હોય નહીં, પણ દુર્ભાગ્ય છે કે ત્યારે આપણે સંદેશો આપવો પડે. ને તો ગાયનો દેશ છે સાહેબ, આપણે ગાયના છોકરાઓ છીએ, ગાય આપણી માં છે, બીજા દેશની નથી. એટલે આ દેશને ભારતને માં કહેવાનો છે, કારણ કે દેશની માં ગાય છે. એટલાને આપણે કહીએ ભારત માતા કી જય. અને ગાયનો એક જ ધર્મ છે, સનાતન ધર્મ કી જય. તેની પાછો સત્ય, ખોટો ધર્મ નથી, સત્ય સનાતન ધર્મ. ધર્મ એક જ હોય, સંપ્રદાયો હજારો હોય સાહેબ, ગંગા એક જ હોય, એના ઘાટ અલગ હોય, એમ આપણા બધાનો ધર્મ એક જ છે, પરમાત્મા એક જ છે. એના રૂપ અલગ છે, એના નામ અલગ છે, સે તો ઈશ્વર એક જ. બધાયની પૂજા કરો, બધાયને નમસ્કાર કરો, પણ ધ્યાન એકનું કરો, નામ એકનું રટો, એમાં જગદંબા વગર બેડો પાર નહીં થાય સાહેબ. આ ગાયના શરીરમાંથી જ રાધા નીકળી, રાધાના શરીરમાંથી દેવીઓ નીકળી, જગતમાના શરીરમાંથી દેવીઓ ઉત્પન્ન થઈ. ભગવાનને પણ માની જરૂર પડે છે. માથી મોટો જગતનું કોઈ નહીં, શંકર ભગવાન નહીં, બ્રહ્મા નહીં, વિષ્ણુ નહીં, હરિ નહીં, નારાયણ નહીં, રામ નહીં, કૃષ્ણ નહીં. સીતાજી ન હોત તો રામને કોણ ઓળખત સાહેબ, કૃષ્ણને, રાધા વગરના કૃષ્ણને કોણ ઓળખત. આ ગ્રહસ્થ આશ્રમ પતિ પત્નીનો જોડું એટલે બનાવ્યો છે કે ગ્રહસ્થ આશ્રમ ચાહે તો ઈશ્વરને દીકરો બનાવી શકે. ગ્રહસ્થ આશ્રમનો ધર્મ જ પહેલો છે, ગાયનો ભાગ કાઢવો, કૂતરાનો ભાગ કાઢવો, અતિથિનો ભાગ કાઢવો. તમે કાંઈ ન કરો ત્યારે ગાયની સેવા કરો તો બધું આવી ગયું સાહેબ, કારણ કે ત્યારે માણસોને જરૂર નથી એટલી બધી. પહેલા કહેવાતું હતું કે મનુષ્ય સેવા પ્રભુ સેવા, હવે એવું નથી, હવે તો ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે. તમારે ધર્મ જ કરવો હોય, ધર્માદો કરવો હોય. અને આ મંદિરમાં ભગવાનને જરૂર નથી, પણ આપણે શું કામ નાખીએ છીએ કે સંસ્થા ચાલે,
આ પેટીઓ શું કામ રાખી છે? એમાં તમે રૂપિયા બે રૂપિયા નાખો છો, કોઈ પણ ધર્મસ્થળ આનાથી સંસ્થા ચાલે છે. તમારો ધર્મ છે, કારણ કે તમારું ધર્મસ્થળ છે. મંદિર છે તો આપણે છીએ. કોઈ મંદિર તમારા મારા બનાવેલા નથી. રામ આવ્યો તો એને રામેશ્વરની સ્થાપના કરી. જો રામેશ્વર દર્શન કર, આ રામના શબ્દો રામેશ્વરના દર્શન કરશે, રામેશ્વરને ગંગાજળ ચડાવશે, એ શરીર તજીને મારા ધામમાં આવશે. આવું રામ બોલ્યા છે. ભગવાન કૃષ્ણે નાગેશ્વરની સ્થાપના કરી, ભગવાન વ્યાસે વિશ્વનાથની સ્થાપના કરી, ચંદ્રએ સોમનાથની સ્થાપના કરી, દેવતાઓએ મહાકાળેશ્વરની સ્થાપના કરી, આપણે બધા ભેગા મળીને કોટેશ્વરની સ્થાપના કરી, ભગવાન રામે ભગવતી વૈષ્ણો દેવીની સ્થાપના કરી, ભગવાન કૃષ્ણે નાગણીજી માતાની સ્થાપના કરી, બ્રહ્માએ માં અંબાની સ્થાપના કરી, આપણે બધા ભેગા થઈને જયા અંબાની સ્થાપના કરી, ઋષિ મુનિઓ જઈને હનુમાનજીની સ્થાપના કરી. આ પંચદેવ છે સાહેબ, ગણપતિ, સૂર્ય, ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર ને દુર્ગા. હરિભક્તો એ શંકરને પૂજા કરે, શિવજી જેવું કોઈ વૈષ્ણવ નથી સાહેબ. ભગવાન બોલ્યા, શિવ દ્રોહી મામા ભગત શબ્દો છે. મારો ભક્ત થઈને શંકર હાથે દ્રોહ કરશે, શંકરના ભક્તો હાથે દ્રોહ કરશે તો એને નરકમાં જવું પડશે. આ પ્રભુના શબ્દો સાહેબ. એને રામ કહી દો, વિષ્ણુ કહી દો, કૃષ્ણ કહી દો, નારાયણ કહી દો, પરમાત્મા એક જ છે. ગીતામાં સ્વયં કૃષ્ણ કહે છે, શસ્ત્રધારીઓમાં રામ હું છું, યાદવોમાં કૃષ્ણ હું છું, રુદ્રોમાં શંકર હું છું. આ નારાયણ બોલ્યા સાહેબ. આપણે ભેદભાવ માનીએ છીએ, ઈશ્વર નથી માનતો. શિવ પોતે રામ છે, રામ પોતે કૃષ્ણ છે. ગીતા બોલો, વાંચો, દસમા સ્કંદ દસમો અધ્યાય. ભગવાન કૃષ્ણ કહે છે, રામ પણ હું છું, શંકર પણ હું છું, કૃષ્ણ પણ હું છું, નદીઓમાં ગંગા પણ હું છું, સનાતન ધર્મ છે એ હું છું, મારા વગરના જગતમાં કાંઈ નથી. જે ભાવે લોકો મને પૂજે એને હું મળું છું. એટલા માટે અર્જુન તું મને વારે વારે પ્રણામ કર, ન તો ભગવાનને પ્રણામ કરો કે ન કરો એને શું ફરક પડે. સતા પણ કહેશે, તું મને વારે વારે પ્રણામ કર, મારી પૂજા કર, મારું સ્મરણ કર, મારા માટે યજ્ઞ કર, મારા માટે ગાયની સેવા કર. આ મારું જ રૂપ છે. ગીતામાં કહેશે, જેને ગાયમાં, કૂતરામાં, ચંડાળમાં, બ્રાહ્મણમાં ધર્મ દેખાય એ જ દેખે છે, બાકી બધા આંધળા છે. અંધી હે સારી દુનિયા, સમજે નહીં સારા. ભગવાન કૃષ્ણ બોલ્યા, ગાય હાલતો ચાલતો મંદિર છે બાપ, છ દિવસથી રાડ્યું નાખું છું, હું રાતે જતો રહીશ, તમે એને સાંભળી થોડુંક કંઈક જાગૃતિ તમારામાં આવી છે એને સંભાળી રાખજો. નાનામાં નાનો માણસે ગાયને એનો ભાગ આપી શકે છે. અને જ્યાં ગાય દુખી હોય ત્યાં આપજો, જ્યાં ગાયનું ચાલતું હોય સુખીથી ચાલતું હોય તેને જરૂર નથી, પણ જ્યાં જરૂર છે એને આપજો. કોઈ ગૌશાળા હો, જે બીજાની કોઈ ગૌશાળાને જરૂર હોય, તકલીફ હોય, અથવા તો ગાયો બળદો ભૂખ્યા રહેતા હોય, જે ગામડામાં હોય, ક્યાંય પણ ફરતા હોય એને નાખો.
અને બે મહિના એના માટે કસોટી છે સાહેબ, પાણીની ઘાસની બહુ જરૂર છે. ઈશ્વરે તમને આપ્યો તમારા દેશમાં, તમારા ગામમાં, ગામના ગોંધળે નખાવજો. ફોન કરીને તમારા સગાવાલાને કહેજો કે મારા તરફથી ઘાસ નાખજો, પાણીનો અવેડો કરાવી દેજો. બે મહિના આ કરશો, તમને 12 મહિનાનું પૂન મળશે સાહેબ. કારણ કે એ મૂંગા છે, બોલી શકતા નથી, આપણા ભરોસે છે અને ઈશ્વરે આપણને એની જવાબદારી આપી છે. એટલા માટે કૃષ્ણએ 11 વર્ષ સુધી ઉઘાડા પગે ગાય ચારી અને યમુનાજીમાં જઈને કાળી નાગને નાચ્યો સાહેબ. નાગણીઓ જોયું કે આવો દીકરો તમારે હોવો જોઈએ. બધાએ હાથ જોડીને પ્રાર્થના કરી. તમે બધાએ જાણો છો જળ કમળ ચાંદી જાણે બાળા અત્યારે ગવાય નહીં, એ પ્રભાત્યું છે. નાગણીઓ સ્તુતિ કરી અને કાળી નાગને દંડ આપ્યો, જળ શુદ્ધ કર્યું. જળ બગાડવું નહીં, અન્ન બગાડવું નહીં સાહેબ. તમારે જેટલું જોઈએ એટલું જમો, બગાડશો નહીં. તમારા ઘરમાં બે રોટી વધે તો ફ્રીજમાં મૂકી દેશો, શાક વધે તો ફ્રીજમાં મૂકી દેશો. ક્યાંય હોટલમાં જમવા જાઓ તો બગાડતા નથી, ખબર છે પૈસા લાગે છે. ત્યારે કોઈ નહીં ત્યાં જાઓ, ધર્મસ્થન હોય ગમે ત્યાં, ભોજન બગાડશો નહીં. જે અન્ન બગાડે છે, આપણે અન્ન ખાલી નામ છે. અન્નો બ્રહ્મો સ્વરૂપમ સ્વયં બ્રહ્મા અર્પણમ બ્રહ્મવી બ્રહ્માગ્નો બ્રહ્મણાઉતન બ્રહ્મેન તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના, ભગવાન કૃષ્ણ કહે છે. અન્ય બ્રહ્મ છે અને હાથ જોડીને ખાઓ. એટલા માટે કૃષ્ણ કહે છે મને વારે વારે પ્રણામ કર. આજ માણસ ઝૂકતો થઈ બંધ થયો એટલે અભિમાન આવી ગયો. જે બધાને નમે છે ઈશ્વરને ગમે છે, અમે કોઈને આશીર્વાદ નથી આપતા, અમને કોઈ પણ રામ રામ કરીને હાથ જોડીએ છીએ. કારણ કે તમારામાં રામ છે, મારામાં રામ છે, તમારામાં છે એ જ મારામાં છે. ચાહે કોઈ બી સ્ત્રી પુરુષ હોય, પણ સ્ત્રીમાં જગદંબાના રૂપમાં પરમાત્મા છે, પુરુષમાં ભગવાનના રૂપમાં પરમાત્મા. ઈશ્વર વગરનો જગત ખાલી છે જ નહીં. પણ જ્યારે ધર્મ દુભાય ત્યારે અધર્મ વધી જાય. ધર્મ ક્યારે દુભાય? ગાયો દુઃખી થાય, મૂંગા જીવો દુઃખી થાય, મા બાપ દુઃખી થાય, સાસુ સસરા દુઃખી થાય, આ દેશના સાધા સંતો બ્રાહ્મણો દુઃખી થાય, ત્યારે ધર્મ રડે. અને ધર્મ દુઃખી થાય એટલે ગાય દુઃખી થાય. અને એટલું બધું અત્યાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર વધી જાય જ્યારે ગાયો દુઃખી થાય એટલે, અને ગાયોના કતલ થાય એટલે પાપ વધે સાહેબ, અને બહુ વધે એટલે ઈશ્વર આવે પાછો, બધાને દંડ કરે છે. ગાય થોડી ઘણી બચી છે, એની હમું નહીં જોઈએ તો પછી આપણને કોઈ બચાવનારું નહીં મળે. ઈશ્વર તમને બતાવે છે ગાયો છે અને પાળો. ગાય છે તો દેશ છે, ગાય બચશે તો દેશ બચશે, આવું કનકેશ્વરી માતાજી કથામાં કહે છે. ડોંગરીજી બાપા પણ કહે છે, ભાગવત વાંચજો, શાસ્ત્રો કહે છે. એટલા માટે ભગવાન માનવ બનીને તમને મને બતાવ્યું કે હું જગતનો બાપ છું, મારે કાંઈ કરવાનું નથી, છતાં હું મનુષ્ય બનીને તમારા માટે આવું છું. હું કરું તમે કરજો સાહેબ. ઈશ્વરે તમને સંદેશો આપી અને આ લીલા કરીને જતા રહ્યા. એની લીલા આપણે સાંભળીએ, શું કામ કે આ સાંભળીને આપણા જીવનમાં ઉતારીએ. મેં તો નાચવા કૂદવાનું તો આપણે બધા કરીએ છીએ, કરવું જ જોઈએ. કીર્તન કરો, પ્રભુ માટે નાચો, દુનિયા માટે તો બધાય નાચે, પણ જયારે કથામાં કીર્તન આવે, નાચો, તાળી પાડો, ઈશ્વરને રાજી કરવાનો છે, એ કોઈ ગુનો નથી. પણ જે ઈશ્વરની લીલા છે, આમાં જે કઈ સંભળાય, ઈશ્વરનો સંદેશો છે, એને આપણે જીવનમાં ઉતારીએ. એટલે સુખદેવજી કહે છે, રાજન નંદ બાબાને ઘેરે ભગવાન જન્મા, એનો આનંદની શું વાત કરું. નંદો આત્મન ઉત્પન્ના જાતલા દો મહામના, સુખદેવજી બોલ્યા, નંદસ્ય વ્રજમાપતે, નંદસ્ય વ્રજમાપતે, ઓ નંદ.
સુખદેવજી બોલા છે, ભગવાન કૃષ્ણ ગાયો માટેની કેટલાય ને માર્યા સાહેબ, જેટલા કંસે કીધું કે ગાય ને મારો, ગાય ને મારશો એટલે દેવતા મરશે, અધર્મ ફેલાશે, સાધુ સંતો બ્રાહ્મણો મા બાપ દુઃખી થશે, પછી ધર્મ આપણા હાથમાં હશે. એટલે કંસ ગાયોને મારવા માટે રાક્ષસને મોકલતો હતો, ભગવાન કૃષ્ણ બધાને મારે છે. ઈશ્વર બધું સહન કરે પણ ગાયનું દુઃખ ઈશ્વર સહન નથી કરી શકતો. અરે ઇન્દ્રએ આટલી બધી ગાયો જોઈને થયું કે આ ગોકુળના લોકો આને જ ભગવાન માને, કોઈ માનતું નહીં, એટલો વરસાદ વરસાવ્યો. ત્યારે ગોપીએ કીધું, અમે ત્રણાઈ જઈને કોઈ ચિંતા નહીં, પણ કનૈયા આ મારું ધન છે, ગૌ ધન, અમારી ગાયોનું શું, એના વાસણાઓનું શું, આ મૂંગા જીવોનું શું. ભગવાને કીધું, બધા આવી જાઓ, તમે બધા જાણો છો ગોળધન પૂજા કેમ થઈ. ભાગવતમાં કથા છે, આપણે ગૌ કથામાં બેઠા છીએ, આ કામધેનુ શાસ્ત્ર છે, આ ધેનુ માનસ ચરિત્ર છે, આમાં બધાની કથા આવે છે અને ભાગવત પણ છે. તો કહેવાનો ભાવ, ઇન્દ્ર એટલો ભયંકર વરસાદ વરસાવ્યો, ભગવાને 7 દિવસ 7 રાત ગોવર્ધનને પોતાની ટચલી આંગળીએ તોળી રાખ્યો. અને ઇન્દ્ર જોવા આવ્યો તો બધી ગાયો, વાસણાઓ, ગોપીઓ, ગોપવૃંદો, ગાયોના ગોવાળો સહિત જેણે જેણે ગાયોની સેવા કરી તે બધાને ઈશ્વરે બચાવ્યા. અને જે મુખ્ય અને મોટા હતા ને, ગાયો નહોતા માનતા, એ બધા તણાઈ ગયા, એ તણાઈ ગયા સાહેબ. ઇન્દ્ર ગભરાયો, ખબર પડી આ ભગવાન છે. પછી ગાય લઈને આવ્યો, ગાય ભેટ કરી. આ ભાગવત વાંચો, કામધેનુને લઈને આવી ભગવાનનો ગાયના દૂધથી અભિષેક કર્યો, ગાયને ભેટ આપી અને કીધું, મારી ભૂલ થઈ ગઈ, હવે મને ખબર પડી તમે ગાય માટે આવ્યા છો, મને ક્ષમા કરો, આજથી હું પણ ગાયની સેવા કરીશ. મને આજ ખબર પડી કે આ બધાની માં છે. વિશ્વરો માતરમ ગાવો ઇન્દ્ર દેવતા પૂજિતમ સર્વદા, આજથી હું પણ પૂજીશ એટલે સ્વર્ગમાં ઇન્દ્ર પણ ગાયની રોજ પૂજા કરે. શુભેચ્છા. બૃહસ્પતિ મહારાજ આ દેવતાઓને સંભળાવે છે ગાયની કથા. ભગવાન બધું સહન કરે પણ ગાયનું દુઃખ સહન નથી કરતા. તો પછી તમે એમ ન કહેતા કે પછી ભગવાન કેમ નથી અવતાર કરતો, તે વારે વારે રામકૃષ્ણ બની નથી આવતો, એના અનેક રૂપ છે. મોત બનીને, કાળ બનીને, અકાળ મૃત્યુ બનીને, રોગ બનીને, અતિવૃષ્ટિ બનીને, ધરતીકંપ બની, કોઈનું કોઈ રૂપ લે સાહેબ. વારે વારે રામકૃષ્ણ નથી બનતો એ. એણે 24 અવતાર લીધા અને દ્વાપરમાં આવી અને એણે પ્રભાસ પાટણમાં તમને ને મને કીધું કે હવે ગાય તમારી જવાબદારી, હું જાઉં છું. ગાયોનો અપરાધ કર્યો, મેં મારા છોકરાને ન છોડ્યા, એને છોકરાઓને મરાવી નાખ્યા, એને પોતાના દીકરાને સાહેબ કૃષ્ણએ, અને પોતે પણ સૌધામ પધાર્યા. ત્યારે કીધું, હે મનુષ્યો, હવે ગાયની જવાબદારી તમારી છે. આથી 60 વર્ષ પહેલાં આટલી ગાયો દુઃખી નહોતી સાહેબ, ઘેરે ઘેરે ગાયો હતી, સાધનો હતા, ખેતરો ખેડાતા હતા, બળદ વગરનું આપણું જીવન નહોતું. હવે આપણે બળદની જરૂર પડી નહીં, સાધનો આવી ગયા, પણ સાધનોથી સુખ મળે છે, શાંતિ નહીં મળે. શાંતિ જોતી તો ગાયની શરણ લેવી જ પડશે સાહેબ. અને એ કૃષ્ણે ગોપોને ગોપીઓની સેવા કરી કે તમે ગાયની સેવા કરી મારા માટે પૂજની. જે ગાયની સેવા કરે પરમાત્મા કે હું દાસ છું. ગોપીઓ હતે નાચ્યા નથી, રાસ કર્યો છે, રાસમાં ગાયો પણ જોડાણી છે. અને એ ગોપીઓ તમારી ને મારી જેવું સ્વરૂપ હતું, પણ આગલા જનામાં મોટા મોટા તપસ્વીઓની જેણે બહુ ગાયોની સેવા કરી હતી એ બધી ગોપીઓ બનીને આવી. અને એણે એ જન્મમાં એટલી બધી ગાયની સેવા કરી કે ભગવાને પોતાના અનેક રૂપો લઈ અને એને રાસ રચાયો. હવે તમારે જન્મવું નહીં પડે. પછી ગોપીઓનો જન્મ મટી ગયો. ગાયની સેવા કરો એટલે જન્મ મરણથી છુટકારો જલ્દી થાય.
ગુરુ નાનક દેવ કહે છે બહુ સત કર્યા હોય ત્યારે ગાયનો દેહ મળે છે, અંતિમ હોય છે ગાયનો દેહ, અને એ ગાયની સેવા કરે એનો જલ્દી ઉદ્ધાર કરે છે. 12મા અધ્યાયમાં ગીતામાં કહે છે હું ભવસાગર તેનો જલ્દી ઉદ્ધાર કરું છું, કૃષ્ણ કહે છે. એટલા માટે ગાય આપણી માં છે. તમને મારા બધું કહેવાનું હોય નહીં, પણ સત્તા યાદ અપાવું કે ભગવાન ગાય માટે જ આવે છે, તમારા મારા માટે નહીં. વરસાદ ગાય માટે થાય છે, હવા ગાય માટે ચાલે છે, આ ધરતી પણ ગાય માટે ટકી છે. જ્યારે ગાય નહીં હોય ત્યારે ધરતીકંપો વધી જશે, અકાળ પડશે, દુષ્કાળ પડશે, રોગ વધી જશે. આવું લખાઈ ચૂક્યું છે, 12મો સ્કંદ વાંચજો. આ ગાયો છે ત્યાં સુધી આપણે બધા સલામત છીએ. સાહેબ કહેવાનો ભાવ, ભગવાન કૃષ્ણે કીધું હવે તમારો છેલ્લો જન્મ છે. ભગવાને અનેક રૂપે ગોપીઓને દર્શન આપી અને પછી કહ્યું કે હવે મારું કામ પૂરું થયું. નંદ બાબા યશોદા માં ગોપીઓને સમજાવી ભગવાન કૃષ્ણ બલરામ મથુરા આવે છે. ભાગવતની કથામાં વિસ્તાર છે, આ ટૂંકમાં કથા બોલે સુખદેવજી. આ પારાસરનું રચેલું ભાગવત છે ભાઈ. ગાયની મહિમા અદભુત છે, ગાયની તથા કૃષ્ણ પણ નથી કહી શક્યા. અને પછી ભગવાન મથુરા આવ્યા છે, સગા મામાને માર્યો કારણ કે ગૌ હત્યારો હતો. કંસે ગાયોને બહુ દુઃખી કરી, ગાયોને બહુ મરાયા. એને કંસના મગજમાં ભૂત ઘૂસી ગયું, ગાયને મારો એટલે હિન્દુ મરશે, ગાયને મારો એટલે બ્રાહ્મણ મરશે, ગાયને મારો એટલે દેવતાઓ મરશે, ગાયને મારો એટલે દેવતાઓ ખતમ થશે, ગાયને મારો એટલે ધરતીમાં હાહાકાર બચશે. અને એટલા માટે ભગવાને એની સાથી પર બેસીને કીધું આકાશવાણીને યાદ કર કે દેવકીનો આટકો બાળ તને મારશે, હું તારો કાળ છું, હું 8મો દીકરો દેવકીનો છું. આમ કરીને કંસને માર્યો, માતા પિતાને સોડાવ્યા, પોતે રાજા ન બન્યા, કંસના બાપ ઉગ્રેશરને રાજા બનાવ્યો. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે, સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયેગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.